ભોત્રવ હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ મનપા પણ એક્શનમાં આવ્યું છે. સિંધુભવન રોડ પર ધમધમતા ગેમ ઝોન પર કાર્યવાહી કરવામાં આવી. બીયુ પરમિશન ન હોવાથી આ ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યું છે. ગેમ ઝોનને ડેથ ઝોન બનતા અટકાવવા માટે આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં હાઈકોર્ટની ફટકાર બાદ મનપા તંત્ર જાગ્યું છે. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી હવે રાજ્યભરના ગેમ ઝોનની સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ ગેરકાયદેસર કે પછી વધારાના બાંધકામ સાથે ચાલતા બીયુ પરમિશન ન હોય તેવા ગેમ ઝોન સામે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી. જ્યારે અમદાવાદના થલતેજ પાસે તાજ હોટલ પાસે આવેલું ગેમ ઝોન છે ત્યાં હવે સીલ મારીને કાર્યવાહી છે તે પ્રશાસન તરફથી હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ન આવે ત્યાં સુધી આ તમામ ગેમ ઝોન અમદાવાદ શહેરના બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે અહીંયા જે આવેલું ગેમ ઝોન છે જ્યાં બીયુ પરમિશન હતી પરંતુ તેમ છતાં વારંવાર તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવતો હતો, વારંવાર તેનું બાંધકામ બદલવામાં આવતું હતું, જેની તમામ ભૂલોને આધારે આ ગેમ ઝોન છે તે સીલ કરવાની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. રોજબરોજના હજારોની સંખ્યામાં આ ગેમ ઝોનની વિઝિટ કરવા માટે લોકો આવતા હતા. હવે આ ગેમ ઝોનમાં લોક મારીને બંધ કરવાની કાર્યવાહી છે તે પ્રશાસન તરફથી હાથ ધરવામાં આવી હતી. અગાઉ પણ અહીંયા ગેમ ઝોનમાં તમામ તપાસ છે તે કરવામાં આવી હતી અને કેટલીક શ્રુતિઓ સામે આવી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે જે પ્રકારે ટકોર કરી અને ટકોર બાદ પ્રશાસન ઊંઘતું ઝડપાયું અને તમામ ગેમ ઝોન છે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવી, તો ગ્રામ્ય વિસ્તારના પણ ગેમ ઝોનો આવેલા હોય કે પછી જ્યાં બીયુ પરમિશન નથી, ફાયર સેફટીનો અભાવ હોય ત્યાં પણ હવે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.